તાજેતરમાં ભાવનગરના તળાજામાં યોજાયેલ આહીર સમાજના સમૂહ લગ્નમાં આહીર અગ્રણી ગીગા બર્મન દ્વારા ચારણ ગઢવી સમાજ વિશે અશોભનીય ટિપ્પણી કરવામાં આવી હતી, જેને લઈને સમગ્ર રાજ્યમાં ચારણ અને ગઢવી સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. તો ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આજે રાજકોટના બહુમાળી ચોક ખાતે સમસ્ત ચારણ ગઢવી સમાજ દ્વારા વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો અને તેમજ સમાજના આગેવાનોએ રેલી યોજી અને કલેક્ટર અને પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી હતી, જેમાં ગીગા ભમર સામે ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને એની માંગ કરવામાં આવી હતી. બે દિવસ પહેલા જે ઘટના બની જેની અંદર માતાજી વિશે અપમાનજનક શબ્દો બોલવામાં આવ્યા, ચારણોની આયો છે ને એ 18 વર્ણના કુળદેવી છે અને લોકો એને પૂજતા આવ્યા છે, એમનાથી ઓલું કરતા આવ્યા છે, પરંતુ આ માતાજી અને એમાંય ખાસ કરીને સોનલમાં વિશે આપત્તિજનક શબ્દો બોલવા કે અપમાનજનક શબ્દો બોલવા એ ખૂબ જ દુઃખની બાબત છે. આનાથી બે જ્ઞાતિઓ વચ્ચે વૈમનુષ્ય પેદા થાય એવું વાતાવરણ ઊભું કર્યું છે, પરંતુ અમે કોઈ જ્ઞાતિ ઉપર નહીં, જે વ્યક્તિ છે એની વિરોધમાં ટૂંકા સમયની અંદર ફરિયાદો બધેથી થવા માંડી છે અને એ ફરિયાદના ઝડપી સ્વરૂપે એમના ઉપર કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે. આજે કલેક્ટર સાહેબ અને પોલીસ કમિશનર સાહેબને અમે રજૂઆત કરવા જવાના છે. આવા જે લોકો હોય એને દાખલારૂપ કાર્યવાહી થાય અને દરેકને એક સબક મળે કે કોઈ પણ બે જ્ઞાતિઓ વચ્ચે વૈમનુષ્ય ઊભું ન કરે, બરાબર, અને આવનાર સમયમાં કોઈ આવું કરતા પણ એકવાર હિંમત ન કરે એવો દાખલારૂપ એમને કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે.